સુરત શહેર માં કાયદુ અને વ્યવસ્થા ની સ્થિતિ બગડી હોય તેમ દિવસે ને દિવસે હત્યા સહિત ના બનાવો બની રહ્યા છે મોડી રાત્રે ગરબા જોઈને પરત આવતા યુવાનને અમરોલી ચાર રસ્તા પર કોઈકે ચપ્પુ મારીને જાગ્રસ્ત કર્યો હતો તેણે તેના કાકાના ઘરે જઈને કહ્યું કે મને ચપ્પુ માર્યું છે ત્યારબાદ તેના કાકા તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ગઈકાલે મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં અમરોલી ચાર રસ્તા પાસે રાજનકુમાર ઉત્તમભાઈ પજિયાર શરીરમાં ચપ્પુ ઘુસાડેલી હાલતમાં તેના કાકાના ઘરે ગયો હતો તેણે ચપ્પુ માર્યું હોવાનું જણાવતા તેના કાકા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું ડોક્ટરે યુવકને મૃત જાહેર કરતા પજિયાર શોકમાં ઘરકાવ થઈ ગયો હતો મૂળ બિહારનો રાજન સુરત શહેરમાં આવેલી એક કેન્ટીનમાં કામ કરતો હતો તેના પિતા કરિયાણાની દુકાનમાં કામ કરે છે પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે પોલીસને હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું આશંકા છે સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત